ભાવનગર શહેરનું બોરતળાવ બાલવાટિકાનું કામ પૂર્ણ થતાં લોકાર્પણ કરવામાં આવ્યું। બાલવાટિકાના લોકાર્પણ બાદ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા વિરોધ પક્ષ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે માત્ર સમાજમાં નકારાત્મકતા ફેલાવવાનું કામ જ કર્યું છે। મહાનગરપાલિકા દ્વારા 8 કરોડના ખર્ચે બોરતળાવ પાસે આવેલ બાલવાટિકાનું નવીનીકરણનું કામ પૂર્ણ કર્યું છે। પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા આજે બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શહેરીજનો માટે બાલવાટિકા ફરવા માટેનું એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। 8 કરોડ રૂપિયાના ખર્ચે 1.5 વર્ષ પહેલા બાલવાટિકાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આજે કામ પૂર્ણ થતાં નગરજનો તેમજ બાળકોમાં આનંદ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો। બાલવાટિકામાં આધુનિક સિસ્ટમથી 5D MP થિયેટર, મ્યુઝિકલ, રંગીન ફુવારા તેમજ ભૂલભુલૈયા સહિત બાળકોને રમવા માટે અવનવી રાઇડ્સ સહિતના સાધનો મૂકવામાં આવ્યા છે। આ સાથે જ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ વિરોધ પક્ષ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા જ વિરોધની છે। બોરતળાવ બાલવાટિકા વર્ષોથી છે ત્યારે તેમને વિકાસ યાદ ન આવ્યો। નર્મદા વર્ષોથી છે તેમ છતાં પણ લોકો સુધી પીવાનું પાણી પણ પહોંચાડી શક્યા નથી। વર્ષો પહેલા જેમનું કોર્પોરેશનમાં શાસન હતું ત્યારે પણ વિકાસના કામો કરી શક્યા નથી। માત્ર વિરોધ કરી નકારાત્મકતા ફેલાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે। સાથે જ જણાવ્યું હતું કે કોંગ્રેસ 2022 અને 2024માં પણ હજી કેન્દ્રમાં રાહ જોવાની છે। કોંગ્રેસની નકારાત્મકતા ક્યારે સમાજમાં ચાલવાની નથી। જ્યારે ભાજપ વિકાસની સાથે સાથે સંવેદનાથી સમગ્ર લોકોનું જીવનધોરણ ઊંચું આવે તેવા પ્રકારના કામો કરી રહી છે। બોરતળાવ એક નવલું નજરાણું બનતું જાય છે। કુદરતી પાણી પણ અહીંયા ભરાય છે અને હવે સૌની યોજનામાં પણ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે એ પાણી ભરવાની વ્યવસ્થા કરી છે। એટલે નીચેના તળો હોય, પીવાના પાણી હોય, બાજુના ગામમાં સિંચાઈના હોય, એની સાથે સાથે બાલવાટિકા આપણે સૌ જાણીએ છીએ કે એક આસ્થા અને ભાવનાત્મક રીતે બાલવાટિકા સાથે અને બોરતળાવ સાથે બધા જોડાણા છે। અહીંયા બુટઘર હતું, એની જગ્યાએ એક નવીનીકરણ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કોર્પોરેશનના અમારા મેયરશ્રી કીર્તિબેન, ચેરમેન શ્રી ધીરુભાઈ, પક્ષના નેતા બુધાભાઈ, દંડક શ્રી પંકજસિંહ અને ડેપ્યુટી મેયર વગેરેના પ્રયાસોથી 7 કરોડથી પણ વધારે રકમની જોગવાઈ સાથે અહીંયા બાળકો હરીફરી શકે, ખેલી શકે, એનું કૌશલ્ય પણ સાથે સાથે વિકસી શકે, માનસિક વિકાસ પણ થાય। એટલે 5D MP થિયેટર 35 લોકોની કેપેસિટીવાળું એ પણ અહીંયા કરવામાં આવ્યું છે અને એમાં અલગ અલગ પ્રકારની ફિલ્મો એ પણ એમનો માનસિક વિકાસ થાય એ પ્રકારે વ્યવસ્થા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા થઈ છે। અને સૌથી મહત્ત્વનું કહી શકાય એવું પહેલો મ્યુઝિકલ ફાઉન્ટેન, એ લગભગ ભાવનગરમાં ક્યાંય નથી એવું મ્યુઝિકલ ફાઉન્ટેન અન્ય મહાનગરોમાં આપણે ફરવા જઈએ છીએ ટુરિઝમની જગ્યા ઉપર ત્યારે જોવા મળે છે। આપે પણ એ નિહાળ્યું, આપે પણ MP થિયેટરમાં 5D છેલ્લી સિસ્ટમ જે છે એ પણ અહીંયા મૂકવામાં આવી છે અને મ્યુઝિકલ ફુવારાનો એક અદ્ભુત નજારો રાત્રે બધા જોઈ શકે એ પ્રકારની અને ભૂલભુલામણી, ભૂતકાળમાં આપણે હતા તો સીધા અરીસા સાથે ભટકાઈ જતા હતા, એ પ્રકારે બાળકોને મોટાને પણ તમને મને પણ મજા આવે એ પ્રકારની ભૂલભુલામણીની પણ એક રમતની એક વ્યવસ્થા ભૂલભુલામણીમાં જઈને બાળકોને પરિવાર સાથે આનંદ કરી શકે એ પ્રકારનું સુંદર મજાનું આયોજન અહીંયા ખેલકૂદ, અહીંયા લપસણીઓ, અહીંયા ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું, બાળપણ યાદ આવી જાય એ પ્રકારે અહીંયા એક વ્યવસ્થા અહીંયા બાલવાટિકામાં થઈ છે। ત્યારે ન માત્ર ભાવનગર શહેર, ભાવનગર જિલ્લાનું પણ જોડાણ, અન્ય મહાનગરોમાંથી જે મહેમાનો આવે છે એનું પણ જોડાણ હંમેશા બાલવાટિકા અને બોરતળાવ સાથે રહ્યું છે। ત્યારે આપના મારફતથી હું વિનંતી કરું છું કે આનો જેટલો પ્રચાર પ્રસાર થાય એટલા લોકો આનો વધારેમાં વધારે લાભ લઈ શકે અને પરિવાર સાથે અહીંયા ગરવા ફરવાનું એક સુંદર મજાનું સ્થળ બન્યું છે ત્યારે રાજ્ય સરકારનો આભાર માનું છું, કોર્પોરેશનની ટીમને અભિનંદન આપું છું।